હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે લઈને આવી છું એકદમ હેલ્ધી ટેસ્ટી એવી પાલકની ખીચડી. આ ખીચડી અમે માઉન્ટ આબુના ઢાબા પર ખાધી હતી, તો અસલ તેવા જ ટેસ્ટમાં આપણે પાલકની ખીચડી આપણા રસોડામાં બનાવીએ. તો ચલો રેસીપીની શરૂઆત કરીએ. આજે આપણે જે પાલકની ખીચડી બનાવવાના છીએ તે અડદની દાળનો ઉપયોગ કરીશું. તો તેના માટે 1 કપ અડદની ફોતરાવાળી દાળ સાથે 1 કપ ચોખા લીધા છે, તો બંને સેમ જ ક્વોન્ટિટીમાં આપણે લેવાના છે. આમ તો ખીચડી આપણે નોર્મલ મગની દાળ કે મગની ફોતરાવાળી દાળ કે તુવેરની દાળની બનતી હોય છે, પણ આજની ખીચડીમાં આપણે અડદની દાળનો ઉપયોગ કરીશું. તો ચલો અડદની દાળ અને ચોખાને એક બાઉલની અંદર એડ કરી દઈએ અને સરસ રીતે ધોઈ લઈએ. તે ધોઈને રેડી થઈ ગયા છે. હવે આપણે તેને 1/2 કલાક માટે પલાળી રાખીશું. તે પલળે ત્યાં સુધી બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ રેડી કરી લઈએ. તો અહીં આપણે પાલકને પહેલાં સરસ રીતે ધોઈ લીધી છે, તેની અંદરથી બધું પાણી નિતારી લીધું છે. હવે આપણે તેને કટ કરીશું. આવું કરવાથી પાલક સરસ રીતે ધોવાય છે અને તેની ન્યુટ્રિશન વેલ્યુ ઓછી થતી નથી. તો હંમેશા ધ્યાનમાં રાખજો, પાલકને પહેલાં ધોઈ લેવાની અને પછી જ તેને કટ કરવાની. આ રીતે આપણે પાલકને સરસ રીતે કટ કરીને રેડી કરી લીધી છે. હવે આપણે પહેલાં કુકરમાં દાળ અને ચોખાને સરસ રીતે બોઇલ કરવા મૂકી દઈએ. તો અહીંયા કુકર લીધું છે, તેની અંદર દાળ ચોખા એડ કરી દઈએ. સાથે 2 થી 3 ગ્લાસ જેટલું પાણી એડ કરી દીધું છે. હવે આપણે તેને બાફવા માટે મૂકી દઈએ. તે બફાય ત્યાં સુધી બીજી તૈયારી પણ શરૂ કરી લઈએ. તો તેના માટે આપણે ટામેટા કટ કરી લીધા છે, સાથે ડુંગળીને પણ સરસ રીતે કટ કરી લઈશું. આ રીતે ડુંગળી અને ટામેટા ચોપ્ડ કરીને એડ કરશો તો પાલકની ખીચડીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. સાથે આપણે તેની અંદર ચોપ કરેલા મરચાં, ચોપ કરેલું લસણ, ચોપ કરેલું આદું લીધું છે અને હિંગ લઈ લઈશું. તો પાલક ખીચડી બનાવવાના આપણા બધા ઇન્ગ્રીડિયન્ટ સરસ રીતે રેડી થઈ ગયા છે. તો ચલો તેને સાતળી લઈએ. તેના માટે એક પેન લીધો છે. પેનની અંદર 1 ટેબલ સ્પૂન તેલ ગરમ કરી લઈએ. તેલ ગરમ થાય એટલે જીરું એડ કરી દઈશું. આ ખીચડી ઘીમાં પણ બનાવી શકીએ છીએ, પણ ઘીનો ઉપયોગ આપણે પછીથી કરીશું. સાથે આપણે તેની અંદર ચોપ કરેલું લસણ પણ સાતળી લઈએ. હવે આપણે તેની અંદર ડુંગળી એડ કરી દઈશું અને તેને સરસ રીતે સોફ્ટ થવા દઈશું. આ રીતે આપણે ડુંગળીને સરસ રીતે સોફ્ટ થવા દેવાની છે. તમે કહેશો, આજે તવેથાને બદલે આવો ચમચો કેમ યુઝ કર્યો છે? તેનું કારણ હું તમને આગળ જણાવું. તે પહેલાં આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરતા જઈએ. તો ડુંગળી સોફ્ટ થઈ જાય પછી આપણે તેની અંદર લીલા મરચાં, આદું સાતળી લીધા છે, સાથે ટામેટાને પણ સરસ રીતે સોફ્ટ કરી લઈશું. આ રીતે આપણે બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સરસ રીતે સોફ્ટ કરીને રેડી કરી લઈશું. આપણા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ સરસ રીતે રેડી થઈ ગયા છે. તો ચલો મસાલા એડ કરી દઈએ. મસાલામાં ટેસ્ટ પ્રમાણે મીઠું, 1/2 ચમચી હળદર અને લાલ મરચાંનો પાવડર એડ કર્યો છે. તેને પણ સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે આપણે તેની અંદર પાલક એડ કરી દઈએ અને પાલકને સરસ રીતે મિક્સ કરી લઈએ. આ રીતે પાલકને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાની છે. તમે જુઓ, આ ચમચાની મદદથી આપણે તેને સરસ રીતે મેશ કરી લઈશું, જેથી બધા ઇન્ગ્રીડિયન્ટ્સ સરસ રીતે મેશ થઈ જાય. જો મેશરનો ઉપયોગ કરશું તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સ એકદમ પાઉંભાજી બનાવતા હોય તેવા મેશ થઈ જશે. આપણે તેવા બનાવવાના નથી, એટલે આપણે અહીંયા આ ચમચાનો ઉપયોગ કર્યો છે. આ રીતે આપણા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ સરસ રીતે મિક્સ થઈ ગયા છે. પાલક સરસ રીતે ચડી ગઈ છે અને તેલ પણ છૂટવા લાગ્યું છે. હવે આપણે તેની અંદર રેડી થયેલી ખીચડી એડ કરી દઈશું અને પાલકના ઇન્ગ્રીડિયન્ટ્સમાં સરસ રીતે મિક્સ કરી લઈશું. સાથે આપણે તેની અંદર ગરમ પાણી એડ કરીશું. તો અહીંયા આપણે 2 થી 3 ગ્લાસ જેટલા પાણીનો ઉપયોગ કર્યો છે તે તેની અંદર એડ કરી દો અને ઢાંકણ ઢાંકીને તેને 2 થી 3 મિનિટ એમનેમ રહેવા દો, જેથી બધી ખીચડી સરસ રીતે રેડી થઈ જશે. 2 થી 3 મિનિટ પછી તમે જોશો તો એકદમ સરસ એવી આપણી પાલક ખીચડી રેડી થઈ ગઈ છે. તેની ઉપર આપણે 1 ચમચો ભરીને ઘી એડ કરી દઈએ અને તેને સર્વ કરી દઈએ. તો લો, અમારી પાલક ખીચડી તો રેડી થઈ ગઈ છે. દહીંની સાથે તેને સર્વ કરી લઈએ અને ગરમા ગરમ પાલક ખીચડીનો આનંદ માણીએ. તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સાથે મારી ચેનલ અનન્યાઝ હોમ કિચનને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું આવી નવી નવી રેસીપીઓ સાથે.